મોરબીના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામની સહકારી મંડળીમાંથી ખરીદી કરવામાં આવેલ ક્રિપકો કંપનીના ડીએપી ખાતરની બેગમાંથી 50ના બદલે 45 કિલો જ ખાતર નીકળતા ચાલુ વર્ષે પણ ખાતરની બેગમાંથી ઘટવાની ફરિયાદ ઉઠવા પામી છે. ક્રિપકો કંપનીના મેનેજરે આ અંગે ફરિયાદ કરતા તેમણે સહકારી મંડળીમાં આવી વજન ચેક કરતા તે વખતે પણ ખાતર ઓછું નીકળ્યું હતું. જોકે આ કૌભાંડ અંગે મીડિયાને જાણ કરવાના મુદ્દે ક્રિપકોના કર્મચારી, મેનેજર અને મંડળીના સંચાલકો સાથે ઘર્ષણ ઊભું થવા પામ્યું હતું. શું નામ આપનું? ઓલાભાઈ. અમારી મંડળીમાં અંદર કઈ ખાતરમાં લોચો પડ્યો છે, શું છે ખરેખર? ખાતર ભાઈ એવું હતું, ગાડી આવી હતી 200 થાલી ઠેલીની રવિવારે, એટલે અહીંયા ઉતારતા હતા. હું અહીંયા બેઠો હતો મંડળીમાં, તો આ બધુંને એવું દેખાણું કે ઠેલીઓ હલકી છે, એટલે મને દેખાડ્યું કે બાપા અહીં હાલો. જોયું મેં તો ઠેલી હલકી હતી, સાઈડમાં મુકાઈ દીધી 10-15 ઠેલી, અને ગાડી ઉતારી લીધી. પછી એ લોકોને મંત્રી સાહેબે જાણ કરી મેનેજરને, એટલે એ લોકો એક આવી ગયો પહેલાં મેનેજર, પછી બીજા દી એની ટીમ લઈને આવ્યો, અને અહીંયા જોખ્યું એટલે 31 ઠેલી નીકળી એમાંથી ઓછી. પછી કે હવે એક કામ કરો કે આ બદલાઈ નાખીએ, મેં ગાડી બોલાવી લઈ, આ લઈ જઈ અને બીજી ઠેલી તમને હાટે આપી દઈ, સોલ્યુશન થઈ જાય. મેં સોલ્યુશન એવું અહીં કરવા નથી મંડળીને બેઠા, અહીંયા તો અમારે ખાતર એ પડ્યું જ રાખવાનું થાય છે, મારે આ બધું વિધિસર કામ લેવાનું છે. તો કે એમાં આમાં તમારો કોઈ હક નથી કે આ તો અમે હજી પૈસા તમે મંડળીએ નથી ભર્યા, આ તો અમારું ખાતર કહેવાય, ગમે ત્યારે ભરીએ કે મેં ભરવા ન હોય. તો એ પોલીસ ખાતાને ભેગા લઈને અહીંયા આવ્યા, અને અહીંયા આવીને અહીં બેઠા હતા. તો પછી મેં કહ્યું ખાતર તો નહીં જ મળે, પછી કમિટી બોલાવી લીધી મેં, બધી આખી કમિટી અમારી કાલે હાજર થઈ ગઈ અહીંયા, અને મેં નક્કી કર્યું કે આ ખેડૂ મરી જાય. તો આ 5-5 કિલા ખાતર તો ઓછું આવે તો ખેડૂ જીવે જ નહીં કોઈ દિવસ. ઉરિયામાં ઓછું આવતું છે, ડાયમાં ઓછું આવતું છે, બધામાં ઓછું આવતું છે, એટલે ખેડૂ માટે મોટી નુકસાની થઈ છે. આ ખાતરમાં કયું ખાતર હતું અને ડીએપી? ડીએપી. અને એક ગુણીએ કેટલો વજન ઓછો હતો? 5 કિલો ઓછો હતો. એક ગુણીમાં 5 કિલો, હા, 45 કિલોની થઈ. અત્યાર સુધીમાં આવો કોઈ બનાવ બીજો બન્યો છે? અત્યાર સુધી કંઈ ઓછું એવું ના, અમને તો આ શક પીડ્યો, શેક કર્યું એટલે આ અમને ખબર પડે. નકર તો સાહેબ આ કેદું નું હાલતું હોય છે આવું કોપમાન, તો પણ અમે જોયું જ આ વર્ષે ખબર પડે એટલે અમે આ જાણ કરી. વેરશીભાઈ માલકિયા, આપની મંડળીની અંદર અત્યારે કંઈક ખાતરની અંદર ઓછું ખાતર નીકળ્યું છે, શું બનાવ છે આખો? એમાં હું રવિવારે 17 તારીખે ડીએપી ખાતરની ગાડી આવી 240 ઠેલી, એટલે મેં અહીંયા હતા હાજર, એટલે અમુક ઠેલીની અંદર અમને શંકા જ ગઈ, એટલે મેં અલગ મેકાવ્યું, અલગ મેકાવ્યું, પ્રાઇવેટ કાંટો લાવીને મેં ચેક કર્યું. તો એક ઠેલીની અંદર 5-6 કિલો એવી 15 ઠેલી નીકળી, અને 500-700-900 ગ્રામ જેવી એવી 15 ઠેલી, એ કુલ 31 ઠેલીમાં આવું ઓછો ખાતર નીકળ્યું. એટલે મેં એરિયા મેનેજરને જાણ કરી, એરિયા મેનેજર આવ્યા, એનું પંચનામું થયું, બીજે જે એરિયા મેનેજર આવ્યા, અને આવી રીતે ખાતર 5 કિલોનું થી 6 કિલો એક ઠેલીએ ઘાટી આવી છે ડીએપીમાં. મંડળીની શું માગણી છે? મંડળીને શું, મંડળીમાં અમને અમારા જે જૂથ મંડળી 3 ગામની, મેસરિયા, સમઢિયાળા, રાતડિયા, હવે એમાં અમે અમને અહીં બોર્ડમાં બે રહ્યા હોય ખેડૂતો, એટલે અમારે મંડળીનું ધ્યાન રાખવા, તો અમને રખોલિયા, આપણે દેશીમાં કહીએ રખોલિયા તરીકે બે રહ્યા હોય, એમાં આવું થતું હોય એટલે અમારે આને જાગૃત કરવું જ પડે, અને હકીકતમાં આનો ન્યાય અમને મળવો જોઈએ. કારણ કે આવું જુલમ જો થતો હોય ને આવું અન્યાય થતા હોય તો એનો ન્યાય માગવો એક આપણો અધિકાર છે. હજીભાઈ બાવરા. હજીભાઈ, તમે એક મેસરિયાના ખેડૂત છો, અને જે અત્યારે બનાવ બન્યું છે ખાતરની અંદર 5-5 કિલો ઓછું નીકળે છે, શું કહેવાનું છે આપને? અમે અત્યારે 1200 રૂપિયા દઈને 50 કિલોના હિસાબે કુપકો કંપનીનું ડીએપી ખાતર ખરીદી છે, પણ એમાં એક ગુણીમાં 5 કિલો ખાતર ઓછું આવે છે. તો અમારે અત્યારે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયેલ છે, છતાં અમારે ખાતર આ લેવું પડે. તો એક ખેડૂતને ખાતર વાંચે એક ગુણીએ 200 રૂપિયાથી 225 રૂપિયાની ખોટ કંપની અમને અત્યારે દે છે. અચ્છા, ખેડૂતોને આ વર્ષે અતિવૃષ્ટિમાં પણ નુકસાન થયું છે, ઉપરાંત ખાતરમાં પણ નુકસાન છે, તો એ અંદર ખેડૂતોનું તમારું શું કહેવાનું? અત્યારે અતિવૃષ્ટિના કારણે કોઈ ખેડૂતને મોલાત પણ થઈ નથી, બધી વસ્તુમાં નુકસાની છે, અને ઉપર જતાં આ ખાતરમાં આવું થાય તો ખેડૂત કઈ રીતે જીવી શકે? ખેડૂત ઉપર બોજા ઉપર બોજા આવી જાય છે. સરકાર પાસે આપને શું અપેક્ષા છે? સરકાર પાસે અમારી અપેક્ષા એ છે કે ખેડૂતના હિતલક્ષી કાંઈ પણ વસ્તુ હોય તો એમાં અમને સપોર્ટ કરે. અત્યારે આ ઓછું ખાતર નીકળ્યું છે, એના માટે તમારે સરકારને શું મેસેજ આપવો છે? અમારે સરકારને મેસેજ આપવો પડે કે ભાઈ આવા રીતે ખેડૂત ઉપર આવો જુલમ થતો હોય ત્યારે સરકારને આના પર થોડુંક ધ્યાન રાખવું પડે કે ભાઈ આવી રીતે ખેડૂત છેતરાવો ન પડે ક્યાંય.